नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट द्वारा संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में आप सब विद्यार्थी मित्रों स्वागत है। आज आपणे धोरण 9 ની અંદર વ્યાકરણનો અભ્યાસ કરીશું। આજ સુધીમાં મિત્રો આપણે ઘણા પાઠ અને કાવ્યો જોયા છે, પણ એ પાઠ અને કાવ્ય આધારિત જે કંઈ વ્યાકરણ આવે છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। એ વ્યાકરણની અંદર આપણે આજે એકમ 2 કે જેનું નામ છે ધાતુ અને પ્રત્યય, કે જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 55 ઉપર આપવામાં આવેલા છે, એ ધાતુ પ્રત્યય છે એનો પરિચય મેળવીએ। તો મિત્રો, ધાતુ પ્રત્યય છે એની અંદર આપણે શું જોવાનું છે? તો કે આની અંદર આપણે જે ધાતુ પ્રત્યય છે એ કઈ રીતે લાગે છે, કોને લાગે છે? તો કે ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ, આ ત્રણ પ્રકારની જે પરિસ્થિતિ છે એ ત્રણેયને અનુકૂળ થઈને આ ધાતુ પ્રત્યય છે એ લાગેલા હોય છે। એટલે કે કોઈ ક્રિયા હોય તો એને અનુરૂપ એનો પ્રત્યય લાગ્યો હશે, કોઈ પ્રક્રિયા હશે તો એને અનુરૂપ એનો પ્રત્યય લાગ્યો હશે, અને કોઈ સ્થિતિ હશે તો એને અનુરૂપ જે પ્રત્યય છે એ લાગ્યો હશે। આમાં આપણે ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ દરેકની ચર્ચા છે એ કરીશું। એ સાથે સાથે આપણે ધાતુ પ્રત્યય છે એ કાળ અનુસાર પણ વપરાય છે। કાળ આપણે જાણીએ છીએ કે વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ, એમ ત્રણ કાળ છે। આ ત્રણેય કાળની અંદર આપણા જે ધાતુ પ્રત્યયો છે એ કઈ રીતે વપરાય છે, તો એના પણ કેટલાક ઉદાહરણો છે એ આજે આપણે આ લેક્ચરની અંદર જોઈશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ધાતુ પ્રત્યયની। તો સર્વપ્રથમ આપણને પ્રશ્ન થાય કે ધાતુ એટલે શું? સામાન્ય રીતે આપણને મગજની અંદર જે સાયન્સની ભાષામાં કહી શકીએ તો કે ધાતુ એટલે તો એક જ માત્ર વિચાર આવે કે ભાઈ આ લોખંડ, પિત્તળ, સોનું વગેરે ધાતુઓ છે। પણ અહીં વ્યાકરણની દ્રષ્ટિએ, ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ ધાતુ જોવા જઈએ તો ધાતુ એ શું છે? તો કે વ્યાકરણમાં ધાતુ એ એક શબ્દ વર્ગ માટે વપરાય છે, એટલે કે શબ્દ વર્ગ તરીકે આપણું ધાતુ છે એ વાપરવામાં આવે છે, નહીં કે પેલી સોનું, ચાંદી, પિત્તળ વગેરે। ધાતુને પ્રત્યયો લાગે ને ક્રિયાપદ બને છે। હવે ધાતુઓ છે એને યોગ્ય પ્રત્યયો લાગે છે। હવે પ્રત્યયો છે એ કાળના પણ હોય, હમણાં આપણે વાત કરી એમ વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળના પણ પ્રત્યયો હોય છે, અને અને આ જે સ્થિતિ છે કે જે ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ, એ પરિસ્થિતિ અનુસાર પણ એને પ્રત્યયો છે એ લાગે છે, અને એ લાગ્યા પછી જ એમાં ક્રિયાપદ છે એ બને છે। ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે। આમ આપણે જોઈએ તો કે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એને આપણે ધાતુ કહીએ છીએ। ઉદાહરણ તરીકે રમું છું, રમે છે, આપણે રમવાની ક્રિયા છે એ કરતા હોઈએ તો એની અંદર રમ છે એ ધાતુ રહેલી છે। રમ નામની ધાતુ પરથી આપણે જે કંઈ શબ્દો છે એ બનાવીએ છીએ, જે કંઈ ક્રિયાપદ છે એ બનાવીએ છીએ, જેમ કે રમે છે, રમું છું, રમશે, તો આ બધું જ આપણે છે એ બનાવી શકીએ છીએ, પણ એક ધાતુ પર આધારિત। રમ નામની, રમવું એ ધાતુ છે, અને એના પરથી આપણે આ બધા જ શબ્દો છે એ બનાવી શકીએ છીએ। તો આમ મિત્રો ધાતુ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કહેવામાં આવે છે, જે શબ્દ વર્ગ તરીકે વપરાય છે અને એને પ્રત્યય લાગી અને ક્રિયાપદો બને છે। ત્યાર પછી જોઈએ તો કે આપણે પરિસ્થિતિ જોવાની છે, કઈ પરિસ્થિતિઓ જોવાની છે? તો કે ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ। તો જેમાંની સર્વપ્રથમ જોઈએ ક્રિયા। તો ક્રિયાસૂચક ધાતુઓ છે કઈ રીતે હોય, કોને કહેવાય એ જોઈએ। તો એમાં ક્રિયા કરનાર કોઈ વ્યક્તિ હોય છે જેને કર્તા કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ ક્રિયા કરે છે એને આપણે કર્તા કહીએ છીએ। હવે કર્તા છે એ તો ક્રિયા કરે જ છે, પણ સાથે સાથે આ કર્તાનું ક્રિયા ઉપર નિયંત્રણ પણ હોય છે, એટલે કે ક્રિયા કઈ રીતે કરવી, ધીમી કરવી અથવા તો ઝડપથી કરવી, અથવા તો કયા સાધન વડે કરવી, આ બધું જ નિયંત્રણ, કયા સમયે પૂરી કરવી, કયા સમયે ક્રિયા શરૂ કરવી, આ દરેક પ્રકારનું નિયંત્રણ છે એ માત્ર એક જ વ્યક્તિ પાસે હોય છે, અને એ છે કર્તા। હવે કર્તા છે એ જ સર્વે સર્વા કહી શકાય એમ છે અહીં। જેનું ક્રિયા પર નિયંત્રણ હોય છે એ ધાતુ ક્રિયાસૂચક ધાતુ કહેવામાં આવે છે। હવે ક્રિયાસૂચક ધાતુ કોને કહેવાય? તો કે જેનું ક્રિયા પર નિયંત્રણ હોય એવી ધાતુને
क्रियासूचक धातु कहेवामां आवे छे। क्रिया एटले के कोई कर्म करवू, कोई कार्य करवू, कोई क्रिया दर्शावी, ए क्रियासूचक धातु छे। उदाहरण तरीके ते मारे छे, तो अहींया मारवानी क्रिया छे करवामां आवी छे, एटले मारे छे ए क्रियापद छे, એ ક્રિયાસૂચક ધાતુ કહેવાશે। જેમ કે કારણ કે એની અંદર માર નામની જે ધાતુ છે એ રહેલી છે અને મારે છે એનું ક્રિયાપદ બને છે। બીજું તે જાય છે, તો આ બીજા વાક્યની અંદર જવું એક ક્રિયા છે પણ જાય છે એ ક્રિયા બતાવવામાં આવી છે, એટલે એ ક્રિયાસૂચક ધાતુ છે એ અહીં આપવામાં આવેલ છે। ત્રીજું ઉદાહરણ ગીતા ગાય છે। હવે ગાય શબ્દ છે એ ધાતુ છે અને એના પરથી ગાય છે એવો શબ્દ, એવો જે ક્રિયા શબ્દ છે એ બનાવવામાં આવેલો છે। ત્યાર પછી ચોથું ઉદાહરણ મયુર નાચે છે, તો અહીંયા નાચવાની ક્રિયા છે દર્શાવવામાં આવી હોવાથી આપણું આ ચોથું વાક્ય છે એ પણ ક્રિયાસૂચક વાક્ય કહેવાય છે। તો આમ મિત્રો આ થયું આપણું ક્રિયાસૂચક ધાતુઓ કે જેમાં ક્રિયા દર્શાવવામાં આવી હોય છે, મારવાની ક્રિયા, જવાની ક્રિયા, ગાવાની ક્રિયા કે પછી નાચવાની ક્રિયા। આ સિવાય આપણે વિચારીએ તો બીજી ઘણી બધી ક્રિયાઓ હોઈ શકે છે, જેમ કે બોલવાની ક્રિયા, લખવાની ક્રિયા, દોડવાની ક્રિયા, તો આ બધી જ ક્રિયાઓ છે એની અંદર ક્રિયાસૂચક ધાતુ રહેલી હોય છે। ઘરે પણ આવા શબ્દો છે એમાં તમે પ્રયત્ન કરી શકો કે વિચારી શકો કે આમાં કઈ ધાતુ હશે, જેમ કે દોડવું તો એની અંદર કઈ ધાતુ હશે, તો કે દોડવું એ ધાતુ અંદર રહેલી, દોડ એ ધાતુ રહેલી છે। આ જ રીતે બીજા શબ્દો છે એને પણ તમે વિચારી શકો છો। આગળ આપણે જોઈએ તો કે બીજો પ્રકાર પ્રક્રિયાસૂચક ધાતુ। હવે પરિસ્થિતિનો બીજો પ્રકાર છે પ્રક્રિયાસૂચક ધાતુ। હવે પ્રક્રિયા એટલે શું, તો કે પ્રક્રિયાનું કારણ નૈસર્ગિક કે આકસ્મિક હોય છે। ક્રિયા તો આપણે જ્યારે કરવી હોય, એટલે કે કર્તાને જે કરવી હોય તો કરી શકે અને કર્તા જે કરે એ જ ક્રિયા કહેવાય, પણ કોઈ પ્રક્રિયા કે જે નૈસર્ગિક એટલે કે કુદરતી રીતે જ થઈ હોય અથવા તો આકસ્મિક એટલે કે અચાનક જ થઈ હોય તો એને પણ પ્રક્રિયાસૂચક ધાતુ કહેવામાં આવે છે। એમાં ક્રિયાના કરનારનું નિયંત્રણ હોતું નથી, એટલે કે ક્રિયા કરનાર જે વ્યક્તિ છે એનું ક્રિયા ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી। ઉદાહરણ તરીકે રસ્તામાં ક્યાંક અકસ્માત થયો તો એમાં ક્રિયા કરનાર કરતા એટલે કે વાહન ચલાવનાર જે વ્યક્તિ છે એનું નિયંત્રણ એમાં રહેતું નથી, એ નિયંત્રણ ગુમાવે છે ત્યારે જ કોઈ અકસ્માત છે એ અકસ્માત છે એ થાય છે, કોઈ ઘટનાઓ છે એ ઘટે છે। હવે નૈસર્ગિક ઘટના એટલે કે ધરતીકંપ થવો, આખી ધરતી ધ્રુજવી, તો એમાં કોઈ કરતા છે એ હોતું નથી। તો આમ પ્રક્રિયા છે એ નૈસર્ગિક કે આકસ્મિક હોય છે, જેમાં ક્રિયા કરનારનું નિયંત્રણ હોતું નથી। ધરતીકંપ આવે તો આપણે એને અટકાવી શકતા નથી, પૂર પ્રકોપ હોય તો એને પણ આપણે અટકાવી શકીએ નહીં, એ બધું જ નૈસર્ગિક કહેવાય છે। એટલે એવા ધાતુઓ પ્રક્રિયાસૂચક ધાતુઓ કહેવામાં આવે છે। કેવા ધાતુ, તો કે નૈસર્ગિક હોય, આકસ્મિક હોય અને જેના પર કર્તાનું નિયંત્રણ ના હોય એને આપણે પ્રક્રિયાસૂચક ધાતુ કહીએ છીએ। ઉદાહરણ તરીકે તૂટ, ટપક, ફાડ, વાગ વગેરે। હવે આપણે ચાલ્યા જઈએ, જેનું ઓચિંતા વાગ્યું તો એ વાગવું એ પ્રક્રિયા છે, એ ઓચિંતા થયેલી છે, એ કંઈ જાણી જોઈને વાગ્યું નથી। ફાડ, એવી જ રીતે કંઈક ફાડ પડવી તો એ પણ પ્રક્રિયા છે, એ પણ જાણી જોઈને થઈ શકે નહીં। પછી ટપક અને તૂટ જે શબ્દો છે એ પણ પ્રક્રિયાસૂચક ધાતુના જ છે, જેમ કે વરસાદ પડ્યો તો એ પ્રક્રિયા છે, પાણી ટપક્યું તો એ પ્રક્રિયા છે, ઝાડ તૂટ્યું તો એ બધી પ્રક્રિયા છે, કારણ કે એ આકસ્મિક રીતે થાય, એમાં કોઈ કરતા હોતો નથી કે એનું કોઈ નિયંત્રણ હોતું નથી। તો આમ મિત્રો આ થઈ આપણી પ્રક્રિયા, અગાઉ જોયું ક્રિયા અને હવે જોયું પ્રક્રિયા, એકમાં કરતા જરૂરી છે અને એકમાં કરતા હોતો નથી, એકમાં કરતાનું નિયંત્રણ છે જ્યારે બીજામાં કરતાનું નિયંત્રણ રહેલું નથી। હવે આગળ જોઈએ તો કે ક્રિયા અને પ્રક્રિયા બંનેમાં ફરક શું છે, કોને આપણે ક્રિયા કહેશું અને કોને પ્રક્રિયા કહેશું, તો એના ઉદાહરણ છે આપણને અહીં આપ્યા છે, જેમ કે તોડવું એ ક્રિયા છે તો તૂટવું એ પ્રક્રિયા છે। હવે રસ્તામાં કોઈ ઝાડ તૂટી અને પડી જાય છે તો એ પ્રક્રિયા કહેવાશે,
એમાં કોઈ વ્યક્તિ પાડવા માટે ત્યાં ગયું નથી. જ્યારે તોડવું એટલે કે જે ઝાડ છે એના પાન તોડવા, અત્યારે આપણે શ્રાવણ માસની અંદર બીલીપત્ર છે એ વધારે તોડવામાં આવે છે, તો એ બીલીપત્ર તોડવા તો એ ક્રિયા છે. તોડવાની ક્રિયા કોઈ વ્યક્તિ છે કરે છે, જે ભક્તજનો છે એ આ બીલીપત્રનું પાન છે એ તોડી રહ્યા છે. તો આમ એ ક્રિયા છે એ થઈ કહેવાય છે. ત્યાર પછી બીજો શબ્દ જોઈએ તો કે મારવું. હવે મારવું એ પણ ક્રિયા છે કે કોઈકને માર્યું, પણ પ્રક્રિયા કઈ છે તો કે જેને અચાનક વાગી ગયું છે, આપણે જાણી જોઈને માર્યું નથી પણ અચાનક વાગી ગયું છે, તો એ મારવું એ પ્રક્રિયા બને છે. ત્યાર પછી છે ચોરવું. હવે કોઈની વસ્તુ જાણી જોઈ અને લઈ લેવી તો એ ચોરવું થયું. એની કરતા પર આધારિત છે કે ભાઈ કરતા એને લેવું છે કે નથી લેવું. ચોરી કરી કોઈકનાથી અજાણતા એ વસ્તુ લઈ લેવી છે, છુપાઈને લેવી છે, તો એ થયું ચોરવું. જ્યારે પ્રક્રિયા શું છે તો કે આપની વસ્તુ કોઈ ચોરાઈ ગઈ છે તો એ પ્રક્રિયા છે. કે આપણને ખબર નથી કોણ ચોરી ગયું, ક્યારે ચોરી ગયું, કેવી રીતે ચોરાણી, તો આ જે ચોરાવું એ પ્રક્રિયા બને છે. આમ મિત્રો, ક્રિયા અને પ્રક્રિયા બંને વચ્ચે આટલો તફાવત રહેલો છે. બંનેના તમે જુઓ તો ધાતુ બંનેમાં એક જ આવી છે, તોડ ધાતુ, તો જ તોડવું અને તૂટવું શબ્દ બન્યો હોય, પણ એ બંને ક્રિયા પ્રક્રિયા છે, એ અલગ અલગ રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે જોઈએ આગળ તો કે ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિ. સ્થિતિ એટલે શું? જો આપણે ક્રિયા જોઈ, પ્રક્રિયા જોઈ, હવે સ્થિતિ તો એને આપણે જાણી શકીએ, જે સ્થિર હોય એ સ્થિતિ હોય. હવે એ સ્થિતિ છે એનું માત્ર આપણે સીધું ઉદાહરણ છે એ જ જોવાનું રહેશે. ધાતુનો અર્થ કાર્ય છે, ક્રિયા કે પ્રક્રિયા બતાવવાનું છે. ધાતુનો અર્થ શું છે તો કે કાર્ય અથવા તો ક્રિયા કે પ્રક્રિયા છે એને બતાવવાનું છે. આપણી જે કંઈ ધાતુ છે એ આપણને શું બતાવે છે તો કે કોઈ કાર્ય બતાવે છે, કોઈ ક્રિયા બતાવે છે કે કોઈ પ્રક્રિયા બતાવે છે. આમ આ ધાતુના ત્રણ પ્રકારો છે. ધાતુના કયા ત્રણ પ્રકારો? તો કે પરિસ્થિતિ અનુસાર આપણે જેની ચર્ચા કરીએ છીએ એ જ, તો કે ક્રિયાસૂચક, પ્રક્રિયાસૂચક અને સ્થિતિસૂચક. જેમાં ક્રિયાસૂચકમાં શું હોય છે તો કે કોઈએ કશુંક કરવાનો ભાવ, એટલે કે કરતાએ જે કંઈ કરવું છે એ કરવાનો ભાવ એ ક્રિયાસૂચકમાં આવે. ત્યાર પછી પ્રક્રિયાસૂચકમાં શું આવશે તો કે કશુંક થવાનો ભાવ. પ્રક્રિયા છે એ કંઈ થવાની છે, એ આપણે કોઈ કરવાનું નથી, એ તો એની રીતે થવાની છે. જેમ કે અતિવૃષ્ટિ થાય છે તો એની રીતે થવાની છે, એમાં કોઈ એનો કરતા છે એ હોતો નથી. ત્રીજું છે સ્થિતિસૂચક, એટલે કે કશુંક હોવાનો ભાવ. કશુંક હોય એવો આપણને ભાવ લાગે છે, એવું આપણને દેખાય છે, જેને આપણે જોઈ પણ શકીએ છીએ, જેને આપણે અનુભવી પણ શકીએ છીએ કે હા હવા છે, અનુભવી શકીએ છીએ ને, વરસાદ હોય તો હા વરસાદ છે, તો એ બધું સ્થિતિસૂચક કહેવાય છે. તો આમ સ્થિતિસૂચક ધાતુઓ પણ હોય છે, ત્રણ પ્રકાર છે એ આપણે જોયા. ત્રણેયને ઉદાહરણ જોઈએ તો ક્રિયાસૂચકની અંદર નિશાએ કપડાં પલાળ્યા. હવે નિશા નામની વ્યક્તિ છે એ કરતા છે અને એણે કપડાં પલાળવાનું કામ કર્યું છે, એટલે કપડાં પલાળ્યા શબ્દ છે અહીંયા વપરાયો. જ્યારે એ જ વાક્યમાં પલળવું એ જ જે ધાતુ છે એને લઈ અને આપણે પ્રક્રિયા જોઈએ તો કે કપડાં પલળે છે. હવે કપડાં છે એ સુકાતા હોય તો આ ઋતુમાં આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ આવે તો કપડાં છે એ પલળે છે. અહીંયા પ્રક્રિયા થાય છે વરસાદ આવવાની અને એને કારણે આપણી જે કપડાં છે એ પલળવાની ક્રિયા પણ થઈ રહી છે, એટલા માટે કપડાં પલળે છે. અને આ પલળવું એને જ એ જ ધાતુ લઈ અને સ્થિતિસૂચક આપણે જો વાક્ય જોઈએ તો કે કપડાં ભીના છે. હાલ આપણે જોઈએ તો કે કપડાં કેવા છે, તો આ કપડાં ભીના છે અથવા પલળેલા છે આમ પણ આપણે કહી શકીએ છીએ. એટલે કે પલળવું નામની ધાતુ પરથી આપણે અલગ અલગ ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિને વર્ણવી શકીએ છીએ. જેમ કે પલળ્યા તો એ ક્રિયા, પલળે છે તો એ પ્રક્રિયા, અને ભીના છે અથવા તો પલળ્યા છે તો એ સ્થિતિ થશે. આમ મિત્રો, આ ત્રણ વસ્તુ થઈ. હવે આ ત્રણેય એ વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ
એ ત્રણેયને લગતી એટલે કે ત્રણેયને આધીન જ બનતું હોય છે. કોઈ પણ પરિસ્થિતિ છે એ કાળ અનુસાર જ બનતી હોય છે. કોઈ ઘટના છે એ વર્તમાનમાં બને છે, અથવા કોઈ કાર્ય છે વર્તમાનમાં થાય છે, કોઈ કાર્ય ભવિષ્યમાં કે ઘટના છે એ પણ ભવિષ્યમાં થાય છે, અને કોઈ ભૂતકાળમાં પણ કાર્ય કે ઘટના પ્રક્રિયા છે એ બની શકે છે. તો એના વિશે કેટલાક ઉદાહરણો છે એ આપણે જોઈ લઈએ. તો એમાં ઘણા બધા ઉદાહરણો છે આપવામાં આવેલા છે. અહીં તમને 5-5 ઉદાહરણો છે એ મેં આપેલા છે, જેમાં વર્તમાનકાળના ઉદાહરણો જોઈએ. તો કે પહેલો વાક્ય, સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. અહીંયા પહેલું વાક્ય છે એની અંદર કહેવામાં આવ્યું કે ઉપડ્યા, અને બીજું છે કસી, એવા બે શબ્દ છે એ આપવામાં આવ્યા છે. પછી બીજી પંક્તિ પણ અહીં નહીં છે, પહેલાં જ વાક્યની અંદર અટંક મર જીવ્યા ડગ ભરંત ઉત્સાહના. તો અહીં ભરંત શબ્દ છે એ પણ જે ધાતુ પ્રત્યય છે, ભરંત એટલે ભરવું, ઉપડ્યા એટલે ઉપડવું, અને કસી એટલે કસવું, આ ત્રણ ધાતુ છે એને હવે આપણે વર્તમાનકાળમાં ફેરવીએ તો એનો જવાબ આપણો બને છે, સમુદ્ર ભણી ઉપડે છે, ઉપડ્યાનું થયું ઉપડે છે, કમરને કસે છે રંગથી, કમર કસીનું થયું કસે છે, અમરકંટક મર જીવી અટંક મર જીવ્યા ડગ ભરે છે ઉત્સાહના, ડગ ભરંત હતું ત્યાં બને છે ભરે છે. તો આમ મિત્રો વર્તમાનકાળની અંદર આપણે ફેરવી શકીએ છીએ, ઉપડિયાનું ઉપડે છે, કસીનું કસે છે, અને ભરંતનું ભરે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જુઓ, એણે બબ્બે તે કુળ ઉજાળ્યા. અહીંયા ઉજાળ્યા શબ્દ છે એનું વર્તમાન બને છે ઉજાળે છે, એ બબ્બે તે કુળને ઉજાળે છે. ત્રીજું વાક્ય, આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. તો અહીં કહી શબ્દ છે એ ધાતુ પ્રત્યય છે, અને એનું અહીંયા કહીનું વર્તમાન બનશે કહે છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહે છે. ત્યાર પછી ચોથું ઉદાહરણ જુઓ, કે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. અહીંયા આપતી અને પાતી જેવા ધાતુ પ્રત્યયો છે, અને એને આપણે વર્તમાનકાળની અંદર ફેરવીએ તો આપતીનું થાય છે આપે છે, અને પાતીનું થાય છે પાય છે. એટલે કે માર્કંડી મને શક્કરિયા પણ આપે છે અને અમૃત જેવું પાણી પણ પાય છે. પાંચમું વાક્ય, હઠિયાનવ લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગ્વહરે. અહીંયા હઠિયા અને પડ્યા એ બંને આપણી ધાતુ પ્રત્યયો છે. હવે એને હઠિયાનું બને છે વર્તમાનકાળમાં હઠે છે, અને પડ્યાનું વર્તમાનકાળ બને છે પડે છે. તો હવે એ વાક્ય જોઈએ, હઠે છે ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડે છે અગાધ જળમાં પ્રવેશ કરે છે કાળને ગ્વહરે. તો આમ આ 5 વાક્યો છે એ વર્તમાનકાળના થયા. ત્યાર પછી મિત્રો જુઓ ભવિષ્યકાળના વાક્યો છે, જેમાં પહેલું કે માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું એ ધાતુ પ્રત્યયને આપણે ભવિષ્યમાં ફેરવીએ તો બેસીશ એવો શબ્દ છે એ બને છે, અને વાક્ય બને છે માર્કંડીને કાંઠે કેટલીય વાર બેસીશ. ત્રીજું, જ્યારે જ્યારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. અહીંયા જાઉં છું અને રહેતો નથી બંને ધાતુ પ્રત્યય છે, એ બંનેની અંદર રહેલ જે ધાતુ પ્રત્યયને આપણે વર્તમાનકાળમાં ફેરવીએ તો જાઉં છુંનું બનશે જઈશ, અને રહેતો નથીનું થશે રહીશ નહીં. વાક્ય બને છે જ્યારે જ્યારે ગામડે જઈશ ત્યારે માર્કંડીને મળ્યા વગર રહીશ નહીં. ત્રીજું વાક્ય, કામ કરે એ જીતે રે માલમ. હવે અહીંયા તો કરે શબ્દ છે એની અંદર ક્રિયા દર્શાવવામાં આવી, આપણું ક્રિયાસૂચક ધાતુ છે, તો ત્યાં જોવા જાઓ તો કરેનું થશે કરશે, કારણ કે ભવિષ્યકાળ બને છે. તો કામ કરશે ઈ જીતશે રે માલમ જેવો શબ્દ છે, જેવું વાક્ય છે આપણે બને છે. ચોથું, ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા. તો અહીંયા આપણે દીધી શબ્દ છે, ફર્યા શબ્દ છે, એ બંને શબ્દો
જે ધાતુ પ્રત્યયો છે, ક્રિયાસૂચક ધાતુ પ્રત્યયો, અને એને આપણે ફેરવીએ તો ફર્યાનું ભવિષ્ય થશે ફરશે, અને દીધીનું ભવિષ્ય થશે દેશે. તો હવે વાક્ય આખું જોઈએ તો ડરશે પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફરશે, શિખામણ દેશે વૃથા જીવન વેડફો કાં ભલા. પાંચમું ઉદાહરણ જુઓ, એની આયુધારા હજી વહે છે. વહે છે શબ્દ જેને આપણે ભવિષ્યમાં ફેરવીએ તો એની આયુધારા હજી વહેશે. ત્યાર પછી ભૂતકાળમાં ફેરવવાના વાક્યો, જે પાંચ ભૂતકાળના જે વાક્યો છે આપવામાં આવેલા છે, એના માટે આપણે જોઈએ તો કે ભૂતકાળ માટે આપણે ય ઉપરાંત એલ પ્રત્યય પણ વાપરી શકીએ છીએ. ભૂતકાળમાં તમે પાછળ જુઓ ને, છેલ્લો જે વપરાયેલો શબ્દ તો એ ય અથવા તો એલ જેવો પ્રત્યય છે એ વાપરેલો હોય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. જેમ કે મેં પહેલો પાઠ વાંચ્યો હતો, તો અહીંયા આપણે કીધું એલ, તો એલ આવી ગયું વાંચેલ, તો મેં પહેલો પાઠ વાંચેલો, બરાબર. આમ વાક્ય બને છે ભૂતકાળની અંદર. પછી બીજું, એ દિવસે ખૂબ વરસાદ વરસ્યો હતો. હવે એનું ભૂતકાળ બનાવો તો કે એ દિવસે ખૂબ વરસાદ વરસેલો. વરસ્યોનું થયું વરસેલો, તો અહીંયા એલ પ્રત્યય છે એ આપણે લગાવ્યો. ત્યાર પછીના પાંચ વાક્યો છે એને હવે જોઈ લઈએ. તો કે માણસ સુખ અને આનંદ શોધે છે. માણસે સુખ અને આનંદ શોધે છે અને એનું ભૂતકાળ થયું શોધ્યા. બીજું, આપણે કેરીનો રસ ખાઈએ છીએ કબૂલ. જવાબ છે આપણે કેરીનો રસ ખાધો કબૂલ. અહીંયા ખાઈએ છીએ એનું ભૂતકાળ બન્યું ખાધો. ત્રીજું, નર્સ તને સારું સારું ખાવાનું આપશે. જેનો જવાબ છે નર્સે તને સારું સારું ખાવાનું આપ્યું. તો અહીં જુઓ કે આપશેનું બન્યું ભૂતકાળ આપ્યું. ત્યાર પછી ચોથું જુઓ કે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે. તો અહીંયા બેસે શબ્દ છે એનું ભૂતકાળ કરીએ તો બેઠા શબ્દ બનશે અને વાક્ય બનશે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેઠા. અને તો આમ મિત્રો, આ થયું આપણું ધાતુ અને પ્રત્યયોને લગતું જે એકમ છે વ્યાકરણનો, એકમ બે એ અહીં પૂરો થાય છે. તમારે અહીં જે કંઈ આજે આપવામાં આવેલ છે વિડીયોમાં એ બધું જ લખવાનું છે એક એક વાર. તમારી જે વ્યાકરણ બુક તમે બનાવો છો સરસ રીતે કરો છો, અને એની અંદર જ તમારે આજે આપ્યું છે આજે એ બધું જ લખવાનું છે. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.